વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટી 1, 3, 5 અને 7 ના પાર્ટ એના સોલ્યુશનના વિડીયો બનાવેલા છે, જે તમને પ્લેલિસ્ટની અંદર મળશે. યુનિટ ટેસ્ટ કરીને એક પ્લેલિસ્ટ છે, જેની અંદર ચારે ચાર એકમ કસોટીના પાર્ટ એનું સોલ્યુશન તમને મળશે ફિઝિક્સનું. ઓકે, હવે આજના વિડીયોની અંદર આપણે પાર્ટ બીનું જે ભાગ ખરો તેની લિંક પણ એ બધા જ આગળ જે વિડીયો અપલોડ કરેલા છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી હતી, છતાં અમુક સ્ટુડન્ટને નથી ખબર પડતી, તો એના માટે હું તમને આજે પાર્ટ બીના જે ક્વેશ્ચન છે તે કયા ચેપ્ટરમાંથી છે એ હું તમને ટીક કરાવીશ. એટલે આ વિડીયો જોતા સાથે તમારી પાસે રેફરન્સ હોય તો રેફરન્સ અને ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને બેસજો, એક સાથે પેન લઈને બેસજો. હવે આ પહેલી એકમ કસોટી હતી, તેની અંદર ચેપ્ટર 1 અને 2 હતા, બે ચેપ્ટરની હતી, 1 અને 2. ચાલો એની અંદર પાર્ટ એનું સોલ્યુશન આપણે કરેલું છે, પાર્ટ બીના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન વાઇઝ પાર્ટ બી 2 માર્ક્સના ક્વેશ્ચન છે. હવે તેની અંદર વિભાગ એ, પાર્ટ બીની અંદર વિભાગ એ, અને તેમાં પહેલો ક્વેશ્ચન છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આ જે ક્વેશ્ચન ખરો તે ચેપ્ટર નંબર 1ની અંદર તમને મળશે. ક્યાં હશે? ચેપ્ટર નંબર 1ની અંદર. એટલે એમાં શોધીને ટીક કરી લેજો. ત્યાર પછી બીજો છે, ગોસનો નિયમ લખો અને સમજાવો. તે પણ કોનો છે? ચેપ્ટર નંબર 1, ગોસનો નિયમ લખો અને સમજાવો. તેના અથવામાં એક દાખલો છે. આ જે દાખલો ખરો તે ચેપ્ટર નંબર 1નો છે અને એ સ્વાધ્યાયનો 1.9 છે. સ્વાધ્યાયનો 1.9. હવે આની અંદર અમુક ક્વેશ્ચન એવા પણ હશે કે જે 30% સિલેબસમાં કટ થઈ ગયા છે, કારણ કે એકમ કસોટીનું પેપર તો એ પહેલાં આવી ગયું હતું, જ્યારે પહેલાં પછી સિલેબસ આવેલો છે, બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાયેલો, અને આ ક્વેશ્ચન છે આપણો ચેપ્ટર નંબર 2ની અંદર તમને મળશે. ત્યાર પછી વિભાગ બી, તેમાં 3 માર્ક્સના ક્વેશ્ચન છે. તેમાં જે દાખલો છે, ચોથો ક્વેશ્ચન, તે ચેપ્ટર 1નો છે અને સ્વાધ્યાયનો છે, સ્વાધ્યાયનો 1.6. એટલે એ તમારે ટીક કરી લેવો, સ્વાધ્યાયનો 1.6. ત્યાર પછી નીચે 5મો ક્વેશ્ચન છે, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનો સૂત્ર મેળવો. તે કયા ચેપ્ટરનો છે? બીજા ચેપ્ટરનો. એટલે એ બીજા ચેપ્ટરમાંથી તમને થિયરીમાં મળશે. એના અથવાની અંદર એક દાખલો છે. એ જે દાખલો ખરો તે પણ ચેપ્ટર નંબર 2નો જ છે અને તે ઉદાહરણનો દાખલો છે, ઉદાહરણ 2.2, ઉદાહરણ 2.2નો દાખલો. એટલે એ પણ તમારે ટીક કરી લેવાનો છે. ત્યાર પછી વિભાગ સી, વિભાગ સીની અંદર 6ઠો જે ક્વેશ્ચન ખરો તે એક દાખલો છે અને તે ચેપ્ટર નંબર 2નો જ છે પાછો, ચેપ્ટર નંબર 2, અને એ પણ ઉદાહરણનો દાખલો છે, ઉદાહરણ 2.6, ઉદાહરણ સોરી 2.5 છે, ઉદાહરણ 2.5, 2.6 નથી, ઉદાહરણ 2.5 છે. ત્યાર પછી તેની અથવાની અંદર જે સવાલ ખરા તે સવાલ ચેપ્ટર નંબર 1નો છે. અહીંયા આ જે સવાલ ખરા તે કયા છે? ચેપ્ટર નંબર 1ના. અને નીચે એક દાખલો આપેલો છે બીની અંદર, તે પણ ચેપ્ટર નંબર 1નો છે અને તે સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 1.4. તો આ થઈ ગયું પેપર, એકમ કસોટીનું પેપર નંબર 1 અને તેનું પાર્ટ બી. એ તમારે થિયરી નોંધી લેવાની છે અને દાખલા મેં ટીક કરાવી દીધા છે. હવે જોઈએ એકમ કસોટી 3. આ છે આપણું એકમ કસોટી 3નું પેપર. એકમ કસોટી 3ની અંદર જે વિભાગ એ કરો તે આપણે વિડીયોમાં સોલ્વ કરેલો જ છે. આ વિભાગ બી, પાર્ટ બીની અંદર વિભાગ એ, તેમાં પહેલો ક્વેશ્ચન છે, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? ઓમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. એ તમારો ક્વેશ્ચન જે ખરો તે ચેપ્ટર નંબર 3નો છે. ઓકે, એટલે તમારે ચેપ્ટર નંબર 3ની અંદર શોધવાનો છે. ત્યાર પછીનો જે ક્વેશ્ચન ખરો, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો, તે પણ ત્રીજા ચેપ્ટરનો જ છે. ત્રીજા ચેપ્ટરમાં લાસ્ટની અંદર મળશે તમને આ ક્વેશ્ચન. પોટેન્શિયોમીટરવાળી 4 થિયરી છે,
સિદ્ધાંત, ઈએમએફની સરખામણી, આંતરિક અવરોધ, મીટર બ્રિજ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી. તેના અથવાની અંદર જે દાખલો છે તે પણ ત્રીજા ચેપ્ટરનો છે ને, એ સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 3.7. એટલે આ દાખલો તમારે ટીક કરી લેવાનો છે, સ્વાધ્યાયનો 3.7. ત્રીજો ક્વેશ્ચન છે, સંટ એટલે શું, સંટનું સૂત્ર મેળવો. તે ચેપ્ટર નંબર 4માંથી છે. એટલે આ ચેપ્ટર નંબર 4ની અંદર લાસ્ટમાં તમને આ ક્વેશ્ચન મળશે. ત્યાર પછી વિભાગ બીની અંદર ચોથો સવાલ છે, વિદ્યુત પ્રભાધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, એ તમને મળશે ચેપ્ટર નંબર 4. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શરૂઆતની અંદર જ મળશે આ સવાલ. પાંચમા ક્વેશ્ચનની અંદર એક દાખલો છે, તે જે દાખલો કરો તો ત્રીજા ચેપ્ટરનો છે. કયા ચેપ્ટરનો છે? ત્રીજું ચેપ્ટર, અને તે સ્વાધ્યાયનો દાખલો છે, 3.11. સ્વાધ્યાયનો 3.11 એટલે તમારે ટીક કરી લેવાનો છે. ત્યાર પછી નો ક્વેશ્ચન છે, વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું, એ આપણે જે ખરો તે ક્વેશ્ચન અને તેના અથવાની અંદર આ દાખલો હશે. આ જે ખરો તે આઉટ ઓફ સિલેબસ છે, એટલે કે આપણા સિલેબસની અંદર આ ક્વેશ્ચન નથી. ત્યાર પછી વિભાગ સી, તેની અંદર છઠ્ઠો જે સવાલ ખરો, એની અંદર જે દાખલો ખરો તે તમને ચેપ્ટર નંબર 3ની અંદર મળશે, અને એ સ્વાધ્યાયનો 3.16મો દાખલો છે, સ્વાધ્યાયનો 3.16. પરંતુ આપણો જે 30% સિલેબસ કટ થયો તેમાં કેન્સલ થઈ ગયેલો છે, માટે આ ક્વેશ્ચન તમારે કરવાનો નથી. જો જોવો હોય તો એકવાર જોઈ લેજો, બાકી કેન્સલ છે. ત્યાર પછીનો જે લાસ્ટ ક્વેશ્ચન છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગુજરાત પર લાગતું ટોક, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અને તે તમને મળશે ચેપ્ટર નંબર 4ની અંદર. ચાલો, આ થઈ ગયું આપણું ક્વેશ્ચન યુનિટ ટેસ્ટનું પેપર નંબર 3. હવે જોઈએ પેપર 5. આ છે આપણું યુનિટ ટેસ્ટ 5, એકમ કસોટી 5નું પેપર. પાર્ટ એનું સોલ્યુશન ઓલરેડી વિડીયો બનાવેલો છે. પાર્ટ બીની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે યુ આકારના વાહકની બે ભૂજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફનું સૂત્ર મેળવો. આ ક્વેશ્ચન જે કરો તે ચેપ્ટર નંબર 6ની અંદર તમને મળશે. ક્યાં શોધશો? ચેપ્ટર નંબર 6. ત્યાર પછી એક દાખલો છે ક્વેશ્ચન 2ની અંદર, તે દાખલો જે કરો તે ચેપ્ટર નંબર 7નો છે, અને તે તમને સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 7.6 એટલે એ ટીક કરી લેવો, 7.6. ત્યાર પછી ત્રીજું, વાસ્તવિક ટ્રાન્સફોર્મર શાના કારણે ઉર્જાનો વ્યય થાય છે, તે પણ કયા ચેપ્ટરમાં મળશે તમને? ચેપ્ટર નંબર 7ની અંદર લાસ્ટની અંદર ક્વેશ્ચન છે, બરાબર, એટલે એ ટીક કરી લેવો. ચોથા ક્વેશ્ચનની અંદર એક દાખલો છે, અંતર્ગોળ અરીસાવાળો, એ જે દાખલો ખરો તે તમારો ચેપ્ટર નંબર 9નો છે, અને તે ચેપ્ટર નંબર 9ની અંદર ઉદાહરણ છે 9.3.2, ઉદાહરણ 9.3.2 એટલે એ પણ ટીક કરી લેવો. ત્યાર પછી પાંચમો છે, સંપર્કમાં રાખેલા પાતળા લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો, તે આપણો ચેપ્ટર નંબર 9ની અંદર તમને આ ક્વેશ્ચન મળશે. વિભાગ બીની અંદર છઠ્ઠો ક્વેશ્ચન છે, પહેલો છે ચુંબકીય ક્ષેત્ર બી, પછી ક્ષેત્રફળ એ, સોલેનોઇડ લંબાઈના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. હવે આ તમને લાગે છે થિયરી, પણ એ થિયરી નથી, ઉદાહરણનો દાખલો છે ચેપ્ટર નંબર 6નો 6.10, ઉદાહરણ 6.10. ત્યાર પછી સાતમો જે ક્વેશ્ચન ખરો, કે કેપેસિટરને લાગુ પડે એસી વોલ્ટેજ માટે, તે જે ખરો તે આપણા કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? ચેપ્ટર નંબર 7ની અંદર તમને મળશે, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે ચેપ્ટર નંબર 7નો જ છે ક્વેશ્ચન, આ સાતમો ક્વેશ્ચન. ત્યાર પછી આઠમો જે ક્વેશ્ચન ખરો તેની અંદર દાખલો છે, અને તે જે દાખલો કરો તે ચેપ્ટર નંબર 9નો છે, અને એ ઉદાહરણ 9.8 છે, ઉદાહરણ 9.8 એ ટીક કરી લેવો. વિભાગ સીની અંદર નવમા સવાલમાં એક દાખલો આપેલો છે, એ જે દાખલો કરો તે
ચેપ્ટર નંબર 7નો છે અને એ સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 7.11, સ્વાધ્યાયનો 7.11. દસમો જે સવાલ ખરો તે ચેપ્ટર નંબર 9નો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે પ્રિઝમ માટે, વક્રીભવનાંક માટે, વક્રીભવન માટે આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ મેળવો. એ કયું સૂત્ર? આઈ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા. એ જે સૂત્ર સાબિત કરવાનો છે તે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચલો આ આપણું થઈ ગયું પેપર 5. હવે જોઈએ પેપર નંબર 7. આ છે એકમ કસોટી 7નું ફિઝિક્સનું પેપર. પાર્ટ એનું સોલ્યુશન ઓલરેડી વિડીયો બનાવેલો છે. પાર્ટ બીની અંદર જોઈએ તો પાર્ટ બી વિભાગ એ, તેમાં પહેલો પ્રશ્ન, વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેના તફાવતના મુદ્દા લખો. એ ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે? ચેપ્ટર નંબર 10, એટલે તમને 10મા ચેપ્ટરની અંદર મળશે, રેફરન્સમાં મળશે, બુકમાં નથી આ ક્વેશ્ચન. બીજો સવાલ છે લેમડા જેટલી તરંગ લંબાઈવાળો, એટલે એક દાખલો આપેલો છે, તે પણ 10મા ચેપ્ટરનો છે અને તે સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો 10.5, સ્વાધ્યાયનો 10.5. ત્યાર પછી ત્રીજો સવાલ છે ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની જુદી જુદી રીતો જણાવો. તે ક્વેશ્ચન તમને 11મા ચેપ્ટરની અંદર શરૂઆતમાં મળશે રેફરન્સમાં. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે કે કુલ ઉર્જાનું સૂત્ર તારવો. તે ચેપ્ટર નંબર 12નો ક્વેશ્ચન છે. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છે રેડિયો એક્ટિવિટી ક્ષયનો નિયમ તારવો. તે તમને ચેપ્ટર નંબર 13ની અંદર મળશે. ત્યાર પછી વિભાગ બીની અંદર છઠ્ઠો ક્વેશ્ચન છે યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર મેળવો. તે જે ખરો તે તમને મળશે યંગના બે પ્રયોગવાળો, એટલે કયા આવશે? વ્યતિકરણ અને વિવર્તનવાળો, એટલે ચેપ્ટર નંબર 10નો ક્વેશ્ચન છે. ચાલો ત્યાર પછી 7માની અંદર દાખલો આપેલો છે, તે દાખલો 11મા ચેપ્ટરનો છે અને તે સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો 11.2, એટલે એ તમારે ટીક કરી લેવાનો છે. ત્યાર પછી 8માની અંદરમાં એક દાખલો આપેલો છે અને તે દાખલો 12મા ચેપ્ટરનો છે અને 12મા ચેપ્ટરમાં પાછો સ્વાધ્યાયનો છે. સ્વાધ્યાયની અંદર 12.6, એ પણ તમારે ટીક કરી લેવાનો છે. વિભાગ સીમાં 9મો સવાલ, તેમાં એક દાખલો છે અને તે દાખલો 11મા ચેપ્ટરનો છે અને 11મા ચેપ્ટરમાં સ્વાધ્યાયનો 11.4. હવે 11મું ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કેમ કે તેમાંથી 2 માર્ક્સનો સવાલ, 3 માર્ક્સનો સવાલ અને 4 માર્ક્સના બધા જ સવાલ પૂછાવાના છે. ત્યાર પછી 10મો ક્વેશ્ચન ખરો, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું, તેની આડે આવતી મુશ્કેલી નિવારણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને તે છે ચેપ્ટર નંબર 13નો, બરાબર? તો એ પણ તમારે ટીક કરી લેવાનો છે. તો આ આપણે ચારે ચાર પેપરના પાર્ટ બીના ક્વેશ્ચન મેં ટીક કરાવ્યા. આ ક્વેશ્ચન ઉપર વધારે ભાર આપજો, કારણ કે આ પેપર બોર્ડમાંથી આવેલા છે એટલે એમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. ઓકે.